नमस्कार विद्यार्थी मित्रों, अपने जे प्रकरण नंबर 7 छे क्रमचय ने संचयनी अंदर एमां जे आपणे एक सूत्र साथे आगळ वधीशुं। आपणे क्रमचय शोधवानी जे एक सूत्र छे आ सूत्र आपणे याद राखवानुं छे, एन पी आर बराबर एन फेक्टोरियल भागाकारनी अंदर एन माइनस आर फेक्टोरियल। ओके, आर केवो लेवानो छे, बराबर जीरो होई शके अथवा तो बराबर एन होई शके। ओके, परंतु आ बन्नेनी वच्चेनो होवो जोईए, ख्याल आवे छे? आरनुं मूल्य बराबर जीरो पण होई शके, बराबर एन पण होई शके अने एना वच्चेनी कोईपण किंमत होई शके। एन बराबर जीरो न होई शके, केम के अहीं माइनस थई जाय, माइनसनुं फेक्टोरियल आपे लेता नथी। ओके, चलो अहीं सुधी ख्याल आवी गयो। हवे आ वस्तुमां एक उदाहरण लई लईए, दाखला तरीके तमने एक उदाहरण आप्यु छे, एन बराबर अहीं 12 लो अने आर बराबर अहीं हूँ लऊं छूं 2। ओके, तो एन पी आर बराबर एन फेक्टोरियल एन माइनस आर फेक्टोरियल, आवुं कंईक आपेलुं हतुं सूत्र। तो एन बराबर 12 मूकशो तो 12 पी टू बराबर अहीं शुं थई जशे, 12 फेक्टोरियल भागाकारमां 12 ઓછા 2 એટલે કેટલા થઈ ગયા, 10 ફેક્ટોરિયલ। આની કિંમત શોધવી હોય તો 10 ફેક્ટોરિયલ લાવો મારે, તો 12 ગુણ્યા 10 ફેક્ટોરિયલ આવી શકે, એટલે અહીંયા શું થઈ જાય, 10 ફેક્ટોરિયલ। તો મારો જવાબ આવી ગયો 11 ગુણ્યા 12, કેટલો થઈ જાય અહીંયા 2, અહીંયા 3 132। હવે તમને પ્રશ્ન થાય કે સર આ એન શું છે, આર શું છે? तो विद्यार्थी मित्रों, तमने जे एन ए भिन्न प्रकार की वस्तु आपता था एमाथी आर प्रकार की गोठवणी थाय छे, आनो मतलब एवो थयो कहेवाय। एन पी आर नो मतलब शू कहेवाय के एन वस्तु हती, भिन्न वस्तुओ एमाथी आर प्रकारे गोठवणी करी शकीए छीए। अहींया मानी लो के 12 व्यक्ति हता, 12 व्यक्तिमांथी 2 व्यक्तिनी पसंदगी थाय छे, એનો મતલબ એવો થાય, અથવા 2 પ્રકારે 12 વ્યક્તિને આપણે 2 પ્રકારે ગોઠવણી કરી શકીએ છીએ, એવું કહી શકાય। ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું, તો આપણે શું કરીશું, હવે આ સૂત્ર આપણા માટે યાદ રાખીશું, બરાબર? આને લગતા દાખલા હું તમને પ્રેક્ટિસમાં આપું છું, બરાબર? પણ આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે। ચલો હવે આપણે એક પ્રમેય આપણે શીખી લઈએ, પહેલાં સ્ટેટમેન્ટ લખી દઉં છું પ્રમેયનું। પ્રમેય તમને શું કહે છે, એ પ્રમેય પહેલાં લખી દઈએ, પછી એનું ઉદાહરણના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ તમને એન ભિન્ન વસ્તુ આપેલી હોય, એ એન ભિન્ન વસ્તુમાંથી આર વસ્તુઓ પુનરાવર્તન સહિત એકી સાથે લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા એન રેસ્ટુ આર થશે। શું થશે ભાઈ? એન રેસ્ટુ આર થશે। ફરીથી સમજો, કોઈ એન ભિન્ન વસ્તુ આપેલી છે, આર વસ્તુઓ પુનરાવર્તન સહિત કે છે, પુનરાવર્તન સહિત એકી સાથે લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા શું થશે, એન પાવર આર થશે। દાખલા તરીકે આપણે એવું કહીએ કે એન યુ એમ બી ઈ આર આ અંગ્રેજી શબ્દ આપેલો છે, બરાબર, મૂળાક્ષર આપેલો છે, આમાંથી મારે 3 અક્ષરોવાળા શબ્દોની સંખ્યા કેટલી થાય એ મારે જોઈએ છે, તો શું કહેવાય? આ કઈ રીતે કરી શકાય? પરંતુ શરત એક જ છે, આમાં પુનરાવર્તન થતું નથી, એટલે કે
आज आपणे सूत्र वापरीशुं एमां पुनरावर्तन न थतावा ए कंसेप्ट आपणे अहींया वापरी रह्या छीए, बराबर। तो अहींया हुं तमने पहेली शरत आपूं छूं, मारे त्रण अक्षरोवाळा शब्दोनी संख्या जोईए छे, पण शरत एटली छे कि पुनरावर्तन करवानुं नथी। केटला शब्दो आपेला छे, सॉरी शब्द नहीं, केटला अक्षर आपेला छे, 1 2 3 4 5 6। तो અહીંયા મારે જોઈએ છે ક્રમચયોની સંખ્યા, ટોટલ કેટલા છે? 6। એમાંથી મારે કેટલા અક્ષરો બનાવવાના છે? 3। તો કેટલા બની શકે? 6 ફેક્ટોરિયલ 6 - 3 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ ભાગાકારમાં 3 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલનો મતલબ શું થયો કહેવાય? તો 6 × 5 × 4 × 3 ફેક્ટોરિયલ ભાગ્યા 3 ફેક્ટોરિયલ। તો આ વસ્તુ કેન્સલ થઈ ગઈ, ઓકે। તો શું થઈ ગયું કહેવાય? 5 × 6 = 20, 20 × 6 = 120। એટલે કે તમને જો આ નંબર શબ્દ આપેલો હોય અને એવું કહેવામાં આવે કે ત્રણ અક્ષરોવાળા શબ્દોની સંખ્યા કેટલી થાય, અને સાથે સાથે એવું કહેવામાં આવે કે આ નંબરને પુનરાવર્તિત કરવાની અનુમતિ મળતી નથી, ત્યારે તમારો જવાબ આવી જાય 120। પરંતુ આ પ્રમેય મુજબ જો વાત કરવામાં આવે, અહીંયા પ્રમેયમાં શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જોજો, પ્રમેય પ્રમાણે જો આપણે વાત કરીએ તો એન ભિન્ન વસ્તુ અહીંયા કેટલી કહેવાય ભિન્ન વસ્તુ તરીકે? તો આપણે 6 લઈ શકીએ કે નહીં, કેમ કે 1 2 3 4 5 છ ભિન્ન વસ્તુઓ, એમાંથી 8 વસ્તુઓ પસંદ કરવામાં આવે। કેટલી વસ્તુઓ પસંદ કરી છે આપણે? 3 મૂળાક્ષરોવાળા શબ્દોની સંખ્યા જોઈએ છે। તો આર બરાબર કેટલા થઈ ગયા? 3 થઈ ગયા। પુનરાવર્તન સહિત એકી સાથે લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા શું થઈ જાય? એન એટલે કે અહીંયા 6 અને R = 3 કેટલા થઈ ગયા? 6 નો ઘન એટલે કે 216। ખબર પડી? પ્રમેય મુજબ જવાબ આપણો 216 આવે। અને જો તમને ક્યારે, તો આ જવાબ ત્યારે જ આવી શકે કે જ્યારે પુનરાવર્તન અનુમતિ હોય। ખબર પડે છે બધાને? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? કન્સેપ્ટ ખાસ એટલે ખાસ સમજો તો તમને આઈડિયા આવી જશે હું શું કહેવા માગું છું। મેં તમને બે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એક ઉપરનું સૂત્ર પણ વાપર્યું છે, સાથે સાથે આ પ્રમેયનો ઉપયોગ પણ કર્યો છે આપણે। તો આ પ્રમેય મુજબ તમે ડાયરેક્ટ જવાબ તમે આ લાવી શકો। ક્યારે લાવી શકો? જ્યારે તમને એવું કહેવામાં આવે છે પુનરાવર્તન સહિત, અને પુનરાવર્તન સહિતની વાત ન કરવામાં આવી હોય ત્યારે આપણે શું વાપરીશું? આ સૂત્ર, NPR સૂત્ર। ચલો, બધાને આઈ થિંક ક્લિયર થઈ ગયું હશે, ઓકે। ચલો, એના પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજા પ્રમેયની ચર્ચા કરીએ તો થોડો વધારે ખ્યાલ આવી જાય। હવે એમ કહે છે તમને, અત્યારે વાત કરી કે આપણે તમને એન ભિન્ન વસ્તુ આપી હતી, એમાંથી તમે 8 વસ્તુઓ પસંદ કરી પુનરાવર્તન સહિત, પરંતુ હવે તમને એવું કહેવામાં આવે છે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા, સમજો ખાસ, અહીંયા મેં તમને અગાઉ જે પહેલાં એક શબ્દ એક્ઝામ્પલ આપ્યો હતો NUMBER, બરાબર, અને અહીંયા એક શબ્દ હું લઉં છું ROT। પ્રશ્ન શું પૂછ્યો છે મારો, આખો શબ્દ સમજો, બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે। તો આગળના એક્ઝામ્પલમાં આપણે નંબર શબ્દ લીધો હતો, જો આમાં કોઈ શબ્દ કોઈ અક્ષર રિપીટ થાય છે, જો એન તો બીજે કોઈ જગ્યાએ એન છે, યુ તો બીજે કોઈ જગ્યાએ યુ છે, એમ તો કોઈ જગ્યાએ યુ એમ છે, બી કોઈ જગ્યાએ છે ઈ આર, બધા કેવા છે? ભિન્ન અક્ષર આપેલા છે। પરંતુ અહીંયા તો શું કીધું છે? બધા ભિન્ન નથી, બધા ભિન્ન નથી એનો મતલબ કે આપણે જે પણ શબ્દ લેશું એ શબ્દમાં કોઈ અક્ષર એક હોઈ શકે, બે હોઈ શકે, કે બીજા 3 પણ હોઈ શકે, ડબલ હોઈ શકે, ટ્રિપલ હોઈ શકે, એ રીતે કહેવા માગે છે, એનો મતલબ કે ભિન્ન નથી। આ એક એક્ઝામ્પલ તમારી સમક્ષ લીધું છે, આ એક્ઝામ્પલ આનું નથી, આ જસ્ટ તમારે સમજણ માટે લખ્યું છે।
अहीं तमने आर डबल ओ टी रूट आपेलू छे। जो एमा केटला शब्दों छे, सॉरी केटला अक्षर छे, एक बे त्रण चार, एमा बधा भिन्न नथी, केम के ओ बे वखत आवे छे। खबर पड़े छे ज्यारे तमने आवी परिस्थिति आपेली होय त्यारे क्रमचयोनी संख्या शू थाय, आ ए टॉपिकनी वात करवामां आवी छे। तो विद्यार्थी मित्रों एना माटे आपणे प्रमेय छे ए प्रमेय आपणे समझी लीए। स्टेटमेंट तमने पहेला लखावी दऊं छूं पछी आपणे आगळ वधीशुं। आवुं आपेलुं होय तो एना माटेनो प्रमेय छे, प्रमेयनुं स्टेटमेंट लखावुं छूं। कमानी लो के आपेल एन वस्तुओमांथी पी सम स्वरूप वस्तुओ होय अने बाकीनी भिन्न होय तो क्रमचयोनी संख्या बराबर एन फेक्टोरियल भाग्या पी फेक्टोरियल थाय। फरीथी बोलू छू, आवा शब्द आपेलो होय आना पछी बीजो एक शब्द लखावु छू, हूँ एक बे तमने सॉल्व करावु छू, एक बे तमने होमवर्क में घरे आपू छू, तो तमारे जाते बधाए प्रयत्न करवानो रहेशे। ओके चलो अहींया शू कीधुं छे खास समझो, एन वस्तुओ, एन एटले केटली थई गई अहींया, एक बे त्रण चार, एटले चार वस्तुमांथी पी सम स्वरूप, सम स्वरूप एटले स्वरूप એટલે કે એવી વસ્તુ આપેલી છે, સમ એટલે કે સરખા સ્વરૂપને કઈ વસ્તુ આપેલી છે તો અહીંયા ઓ આપેલી છે, કેટલી વખત આપેલી છે તો બે વખત, તો પી બરાબર અહીંયા શું લખી શકો, બે વખત, એન બરાબર અહીંયા કેટલા લખી શકો, ચાર લખી શકો। વસ્તુઓ આપેલી હોય અને બાકીની ભિન્ન હોય, જો આર અને ટી ભિન્ન છે એ પણ સરખા નથી, ત્યારે ક્રમચોની સંખ્યા શું લખી શકાય, એન ફેક્ટોરિયલ ભાગ્યા પી ફેક્ટોરિયલ। तो चलो आपणे हवे रूट आपेलू छे तमने, तो आना माटे मारे क्रम चयोनी संख्या शोधवी छे, तो हूँ शू लखी शकूँ, चलो एन फेक्टोरियल भाग्या पी फेक्टोरियल। एन एटले के अहींया मने आपेली वस्तुओ केटली छे, एक बे त्रण चार, तो चार फेक्टोरियल। सम स्वरूप एटले सरखा केटला छे, तो अहींया सरखा बे आपेला छे, तो बे फेक्टोरियल। ख्याल आवे छे, तो अहीं शू लखी शको, चार त्रण अने अहीं बे फेक्टोरियल भाग्या बे फेक्टोरियल, तो जवाब आवी गयो मारो बार। केटलो आवी जाय भाई जवाब मारो, बार आवी जाय। खबर पड़े छे भाई बधाने, खास कहूँ छूँ विद्यार्थी मित्रों, चलो एवो ने एवो आपणे एक शब्द बीजो लई लीए तो आपणने ख्याल आवी जाय, पछी तमने होमवर्कमां आपू छूँ। मानी लो के तमने ए डबल एल ए एच એ કોઈ પણ શબ્દ હોઈ શકે, એવું જરૂરી નથી। ચલો આવો એક શબ્દ આપેલો છે બરાબર, હવે આના આ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો બરાબર। ચલો તો પહેલાં શું કરવું પડે, બરાબર एन फेक्टोरियल भाग्या पी फेक्टोरियल। खास समझो, अहीं जुओ, खास एटले खास समझवानी जरूर छे। आ समझता पहला आपणे एक काम करिए, केम के आना माटे पण एक बीजो प्रमेय वपराशे, तो आ शब्दने आपणे साइडमां राखीए छीए, आनो पण हूँ तमने होमवर्कमां कराऊं छूँ, पण ए पहेला आपणे एक बीजो शब्द लई लीए, केम के ए शब्दमां थोड़ो नियम बदलाय छे, एटले हूँ तमने मानी लो के एक शब्द आपणे बीजो लईए, માની લો કે આપણે ઇન્સ્ટિટ્યૂટ, આઈ એન એસ ટી આઈ ટી યુ ટી ઈ, એક આ સ્પેલિંગ લઈએ આપણે, બીજો સ્પેલિંગ તમને આપું છું, ચલો બે ત્રણ સ્પેલિંગ લઈએ છીએ આપણે, તમારા આ હોમવર્ક માટે આપીશ હું, પણ પહેલાં સમજણ લઈ લો પહેલાં, તો આપણે એક લઈ લઈએ છીએ એસઓ ડબલ આર વાય, ચલો મને આને મને તમારે મને કહેવાનું છે, ચલો સોરી શબ્દ આપ્યો છે, તો સોરી શબ્દના મૂળાક્ષરથી બનતા ક્રમચોની સંખ્યા કેટલી થઈ જાય, તો આપણે શું કરો તમે, એન ફેક્ટોરિયલ ભાગ્યા
बी फेक्टोरियल। चलो केटला छे एन, एक बे त्रण चार ने पाँच, तो अहीं शू थी जाए पाँच फेक्टोरियल भाग्या अहीं आर केटली वक्त आव्यो बे वक्त, तो बे फेक्टोरियल। तो अहीं लखी शको पाँच चार त्रण गुण्या बे फेक्टोरियल भागाकार में बे फेक्टोरियल। अहीं शू थी गयो आ बने कैंसल थी गया, अहीं शू थी जाए तो पाँच चौक वीस तरीना साठ। जो तमारे आ रीते न करवू हो तो तमे आनी में किंमत तमने याद रखवानी कीधेली छे केटली थी जाए 120। बे फेक्टोरियल मतलब केटलो थी गया, एक गुण्या बे एटले बे तो बराबर साठ। ख्याल आवे छे आ वस्तु केम याद रखावी छे? आना माटे કે તમે સરળતાથી તમે આ વસ્તુ કેલ્ક્યુલેશન કરી શકો, ગણતરી કરી શકો। ચલો બધાને ખબર પડી ગઈ અહીંયા સુધી। હવે શબ્દો તમને આપી દઉં છું હોમવર્કમાં, પણ એ પહેલાં હવે એક બીજો નિયમ હું તમને એડ કરું છું, ખાસ સમજો, પછી આપણે આગળ વાત કરીએ। એક બીજો નિયમ, બીજો પ્રમેય છે આપણો। હવે પ્રમેયની અંદર તમને એવું કીધું છું, અત્યાર સુધી આપણે શું કીધું પહેલાં પ્રમેયની અંદર ખાસ સમજો। આ પ્રમેયમાં આપણે શું કીધું કે તમને એન વસ્તુ આપેલી હતી, એમાંથી પી સમ સ્વરૂપ વસ્તુ હતી, એટલે કે અહીંયા ફક્ત એક જ આપણને જે અંગ્રેજી મૂળાક્ષર કહી શકાય એ રિપીટ થતો હતો। હવે માની લો તમને પ્રશ્ન થાય કે સર આવું આપેલું હોય તો, અહીંયા જુઓ અહીંયા એ બે વખત આવે છે, સોરી એ એક બે ત્રણ ચાર વખત એ આવે છે, અહીંયા એલ બે વખત આવે છે। જો આવું આપેલું હોય તો આનાથી બનતા ક્રમચોની સંખ્યા કઈ રીતે લખવાની? આવો પ્રશ્ન થાય ને આપણને, તો એના માટે આપણે એક પ્રમેય લખી દઈએ। પ્રમેય એવું કહે છે કે જો આપેલી એન વસ્તુઓમાંથી પી વન એક પ્રકારની સમ સ્વરૂપ વસ્તુઓ છે, પી ટુ બીજા પ્રકારની સમ સ્વરૂપ વસ્તુઓ છે, ક્યાં સુધી? તો અપ ટુ પી કે સુધીનો આવી આપેલી હોય, મતલબ કે તમને પી વન પ્રકારની હોય, પી ટુ પ્રકારની સમ સ્વરૂપ હોય, પી થ્રી પી ફોર પી ફાઇવ અપ ટુ પી કે સુધી આવા સ્વરૂપની એટલે કે સમ સ્વરૂપની વસ્તુઓ હોય એ કેમાં પ્રકારની સમ સ્વરૂપની વસ્તુઓ હોય અને બાકીની વસ્તુઓ ભિન્ન છે તો મળતા ક્રમ ચયોની સંખ્યા શું થઈ જાય? ભાઈ મળતા ક્રમ ચયોની સંખ્યા શું થઈ જશે? બરાબર એન ફેક્ટોરિયલ। અહીંયા માની લો કે આપણે કોઈ એવો સ્પેલિંગ લઈએ છીએ કે એમાં ત્રણ અલગ અલગ મૂળાક્ષર, માની લો કે પી આઈ ઓ રિપીટ થાય છે, તો આપણે શું કહી શકીએ? પી અહીંયા વન પ્રકારનું ફેક્ટોરિયલ, ગુણાકારમાં પી ટુ ફેક્ટોરિયલ, પી થ્રી ફેક્ટોરિયલ, ડેશ 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 અપ ટુ ક્યાં સુધી? તો પી કે ફેક્ટોરિયલ સુધી। બરાબર અહીંયા સુધી નિયમ ખબર પડે છે? તમને જ્યારે એક આપેલો હોય તો એમાં તો તમે ડાયરેક્ટ લખી શકતા હતા એન ફેક્ટોરિયલ ભાગ્યા પી ફેક્ટોરિયલ, પણ માની લો એક કરતાં વધારે એવા અક્ષરો આપેલા છે કે જે રિપીટેશન થાય છે, જેનું સમ સ્વરૂપ આપેલું હોય ત્યારે આપણે ક્રમચોની સંખ્યા શોધવાની થાય, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। એક્ઝામ્પલ તરીકે મેં હમણાં તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો, પણ એ એક્ઝામ્પલ મારે આ સૂત્ર વાપરવાનું હતું। બરાબર અહીંયા ટોટલ તમારા ક્રમચોની સંખ્યા કેટલી આપેલી છે? ખાસ સમજો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નવ આપેલી છે। અહીંયા રિપીટેશન કેટલા અક્ષરો થાય છે ખાસ જોજો, એક આ એ થાય છે ને, એક મતલબ કે એક કેટલી વખત રિપીટ થાય છે? એક બે ત્રણ ચાર, તો ચાર ફેક્ટોરિયલ આવવાના। એલ, એલ કેટલી વખત રિપીટ થયો? બે વખત,
बीजो कोई छे नथी तो अहीं शू करवू पड़े तो पी वन फेक्टोरियल नया पी टू फेक्टोरियल केम के बे आवे छे ने बे मूळाक्षर आवे छे के जे रिपीट थाय छे ख्याल आवे छे तो चलो टोटल केतला थई गया त्रण त्रण छ त्रण नौ तो नौ फेक्टोरियल अहीं पी वन एटले केतलो छे चार फेक्टोरियल અને એલ કેટલી વખત રિપીટ થાય છે તો બે વખત તો બે ફેક્ટોરિયલ હવે આનું સાદુરૂપ આપવાનું તો અહીંયા કઈ રીતે આપશો તો જુઓ અહીંયા તમે નવ આઠ સાત છ પાંચ અને ચાર ફેક્ટોરિયલ ભાગાકારમાં ચાર ફેક્ટોરિયલ ગુણ્યા બે ફેક્ટોરિયલ આ રીતે લખી શકો આ કેન્સલ થઈ ગયું બે ફેક્ટોરિયલ મતલબ બે થાય તો બે તરી છ લખાય ચલો અહીં લઈ આપણો ગુણાકાર કેટલો થઈ ગયો બે નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ કેટલો થઈ જશે આનો આનો એપ્રોક્સિમેટ તમે ગણતરી કરશો તો તમારો જવાબ આવે છે 7560 કેટલો આવી જશે 7560 આવી જશે ચલો ખ્યાલ આવી ગયો ભાઈ બધાને કઈ રીતે કામ કરવાનું એ જ પ્રમાણે હું તમને એક શબ્દ આપું છું હોમવર્કમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ એ જોઈ શકો છો આ તમારે હોમવર્કમાં પ્રયત્ન કરવાનો છે કે આ શબ્દના મૂળાક્ષરથી બનતા ક્રમચયોની સંખ્યા કેટલી થાય છે એ તમારે મને કહેવાની રહેશે ચલો યાદ રહી જશે બધાને ભાઈ જો અહીંયા કેટલા શબ્દો આપ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ અક્ષર આપેલા છે એટલે એન ફેક્ટોરિયલ બરાબર એન બરાબર નવ થશે એટલે નવ ફેક્ટોરિયલ નીચે જેટલા પણ રિપીટ થતા હોય એ પ્રમાણે તમારે જે અલ્હાબાદ મેં તમને લખાવ્યો શબ્દનો જે ક્રમચોની સંખ્યા એ પ્રમાણે તમારે ગણતરી કરીને મને કોમેન્ટ કરવાની રહેશે ચલો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો આ કન્સેપ્ટ આપણે ખાસ એટલે ખાસ સમજવાનો હતો કેમ કે આના વગર આપણને ખબર પડશે નહીં ચલો આને રિગાર્ડિંગ આપણે એક દાખલો આપણે જોઈએ તો થોડો વધારે પરિચયમાં આવી જાય તમને આવા પ્રકારના દાખલા બહુ પૂછાતા હોય છે એટલે કે એકથી નવ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન કર્યા સિવાય ચાર અંકોવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય હવે જો હવે ખાસ વસ્તુ એ યાદ રાખવાનું છે આપણને શું કીધું છે એકથી નવ અંકોનો ઉપયોગ કરવાનો એટલે આપણા જોડે ટોટલ કેટલા છે કુલ અંકો આપણા જોડે કેટલા થઈ ગયા ભાઈ નવ થઈ ગયા એકથી ગણીએ આપણે તો કુલ નવ અંકો છે એમાંથી આપણે પુનરાવર્તન કરવાનું નથી પુનરાવર્તન ન કરવાનું હોય અને ક્રમચયની સંખ્યા શોધવાની થાય તો આપણે એક સૂત્ર જાણીએ છીએ કયું એન પી આર એન ફેક્ટોરિયલ ભાગ્યા એન માઇનસ આર ફેક્ટોરિયલ ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ ઓર ઇક્વલ ટુ એન અને એન ડઝ નોટ ઝીરો આ પ્રકારનું સૂત્ર મેં શરૂઆતમાં તમને લખાવ્યું હતું શરત એક જ હતી કે આ સૂત્રનો ઉપયોગ પુનરાવર્તન કર્યા સિવાય માટે ઉપયોગમાં લઈ શકાય છે અહીંયા તમને શબ્દ એ જ વાપર્યો છે પુનરાવર્તન કરવાનું નથી અને ચાર અંકોની બનાવવાની છે તો આપણે અહીંયા ગોઠવણી કેટલાની કરવાની છે ગોઠવણી ચાર પ્રકારે કરવાની છે કેટલામાંથી તો નવમાંથી તો અહીંયા નવ પી ફોર એવું થઈ જશે નાઇન પી ફોર થઈ જશે અને અહીંયા કિંમત મૂકવાની આપણો ડાયરેક્ટ જવાબ આવી જશે ખ્યાલ આવે છે ભાઈ વિદ્યાર્થી મિત્રો દરેકને કહું છું ખાસ એટલે ખાસ ચલો અહીંયા આપણે તમને શબ્દ બોલું છું ચલો એટલે આપણે એવું લખી શકીએ માંગેલ ચાર અંકોની સંખ્યાઓ તો શું લખી શકો તમારે ટોટલ નવ પી ફોર તો અહીંયા શું થઈ જાય નાઇન ફેક્ટોરિયલ નાઇન માઇનસ ફોર ફેક્ટોરિયલ
बराबर 9 फेक्टोरियल भाग्या अहीं थी जाए 5 फेक्टोरियल, तो 9 एट्ले कि 9 गुण्या 8 गुण्या 7 गुण्या 6 गुण्या 5 फेक्टोरियल भागाकार में 5 फेक्टोरियल बराबर। तो अहीं थी गयो कैंसल कैंसल, तो 9 गुण्या 8 गुण्या 7 गुण्या 6 आटलो थी जाए बराबर। चलो आटलानो जवाब केटलो आवशे तो तमे चेक करजो, गुणाकार करजो, 9 8 72 ने 56 अहीं 72 गुण्या सॉरी 42 7 6 42 तो आपनो जवाब आवशे 3024 आवशे। केटलो आवशे भाई 3024 आवशे। तो आ शुं थई गयुं कहेवाय કે જ્યારે તમને આ રીતે પુનરાવર્તન કર્યા સિવાય અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની સંખ્યા બનાવવાની પૂછાય, તમને ઘણી વખત કોઈ વખત એવું પૂછે કે ભાઈ 3 અંકોની સંખ્યા લખો, 2 અંકોની સંખ્યા લખો પુનરાવર્તન કર્યા સિવાય, તો તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકો છો। ઓકે વિદ્યાર્થી મિત્રો, યાદ રહી જશે। ચલો હું તમને એક એવો દાખલો આપી દઉં છું હોમવર્ક માટે। માની લો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 આટલા અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન કર્યા સિવાય 6 અંકોની કેટલી સંખ્યાઓ મેળવી શકાય। चलो आ तमारे होमवर्क में जाते प्रयत्न करवानो छे। ओके चलो याद रही जैसे बधाने केटला करवानो आ रीते, एटले के तमारे 3 4 5 6 7 8 आ अंकोनो उपयोग करीने पुनरावर्तन कर्या सिवाय तमारे शुं करवानुं छे, 6 अंकोनी संख्या केटली मेळवी शकाय ए तमारे शोधवानुं रहेशे બરાબર। સાથે સાથે આપણે જે અત્યારે બે પ્રમેય શીખી ગયા એ બે પ્રમેયોની મદદથી પણ તમને હોમવર્કમાં એક બે શબ્દો આપું છું, તમારે જાતે ટ્રાય કરવાનો છે। પહેલો શબ્દ આપું છું આપણા મેથેમેટિક્સ, MATHEMATICS, આ શબ્દના અક્ષરો વડે કેટલા ક્રમચય બને। ઓકે બીજો એક શબ્દ લઈ લઈએ છીએ આપણે, MUM મુંબઈ BAI। ત્રીજો એક શબ્દ લઈએ છીએ વડોદરા બરાબર, વડોદરા લઈ લઈએ। પછી એના પછી શબ્દ લઉં છું, એક શબ્દ લઈ લઈએ આપણે, ચલો આપણે રિપ્રેઝન્ટેશન લઈ લઈએ, ચલો થોડો લાંબો શબ્દ લઈએ, રિપ્રેઝન્ટેશન PRESEN રિપ્રેઝન્ટે TATION। ઓકે અને એક બીજો શબ્દ લઈ લઉં છું, કોમ્બિનેશન TION। અહીંયા જેટલા પણ તમને સ્પેલિંગ આપ્યા છે નીચે લખું છું કે નીચેના શબ્દોના અક્ષરો વડે કેટલા ક્રમચયો બને છે બરાબર। આ બધા તમારે હોમવર્કમાં ટ્રાય કરવાનું રહેશે। આવડી જશે બધાને ભાઈ, જોઈ લો બધા, તમારે બધાએ જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર। અને નેક્સ્ટ ટાઈમે આપણે આના બેઝ ઉપર આપણું જે સ્વાધ્યાય છે, જે સ્વાધ્યાય એ સ્વાધ્યાય શીખવાનો પ્રયત્ન કરીશું, સ્વાધ્યાય 7.3। તમે આટલી પ્રેક્ટિસ કરશો એટલે તમને ઘણું બધું આવડી જશે, એના પછી સ્વાધ્યાય 7.3 તમને બહુ ઇઝી લાગશે। ઓકે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર 7.3 સ્વાધ્યાયમાં આગળ વાત કરીશું। ઓકે થેન્ક યુ।